બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિત ગજાનંદ સોસાયટીની મહિલાઓ દ્વારા ભાજપ મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયાના સમર્થનમાં ઢોલ નગારા સાથે મતદાન કર્યું. ગુજરાતમાં 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ દ્વારા મહિલા ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે મહિલાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શોભનાબેન બારૈયાની સોસાયટીમાં રહેતા મહિલાઓ દ્વારા લોકશાહીના પર્વને લઈને આજે તેઓના ઘરેથી સોસાયટીની મહિલાઓ વાસ્તે ગાજતે ઢોલ નગારા સાથે ભાજપ મહિલા ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાના સમર્થનમાં મતદાન કરવા ઢોલ નગારા સાથે તેઓની સોસાયટી બહાર સુધી પહોંચ્યા હતા અને પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. ગજાનંદ સોસાયટીની દરેક મહિલાઓ ઉત્સાહભેર મતદાન કરવા મતદાન મથક સુધી પહોંચ્યા હતા અને પોતાના મત અધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. તો સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ભાજપ મહિલા ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ પણ પોતાનો મત પ્રાંતિજ તાલુકાના ફતેપુરા ખાતે જઈ મતદાન કર્યું હતું અને સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના મતદારોને પણ પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી અને પોતે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બસ હું મારો મત આપ્યો છે અને જનતાને પણ અપીલ કરું છું કે આપ ભારે મતદાન કરો અને આપણા લોકશાહીમાં મત આપવાનો આપણો અધિકાર છે તો આપણે એનો ઉપયોગ કરીએ અને લોકશાહીને મજબૂત બનાવીએ. મતદારો ખૂબ જાગૃત થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કે સવારથી જ મોટી લાઈનો છે, મતદારો મત આપવા માટે આવી રહ્યા છે, એટલે મતદાન જાગૃતિ દેખાઈ રહી છે. આજે મેં વડીલોના આશીર્વાદ લઈને અને મારા વતન ફતેપુરમાં મતદાન કર્યું છે. જીતનો વિશ્વાસ 100% છે.